હળવદ તાલુકાના આશા વર્કર બહેનોની પગાર વધારવાની માંગ સાથે અચોક્કસ મુદત હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 2017 વિધાનસભા બાદ અનેક સંગઠનો તથા સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકારની સામે આંદોલન રૂપી પડકાર ફેંકાઈ રહ્યા છે. તેમાં રાજ્ય સરકારની મુશ્કેલી વધારવા હળવદ પંથકના આશા વર્કર બહેનો દ્વારા આંદોલનનું હથિયાર ઉગામ્યું છે, જેમાં હળવદ પંથકના આશા વર્કર બહેનો દ્વારા પગાર વધારાની માંગ સાથે અનિશ્ચિત મુદતની હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આશા વર્કર બહેનો દ્વારા જણાવાયું હતું કે રાજ્યના અન્ય સરકારી કર્મચારીઓ જેટલો જ સમય તેઓ પોતાની ફરજ પર હાજર રહે છે અને કોઈ પણ સરકારી કાર્યક્રમમાં આશા વર્કર બહેનોની અચૂક હાજરી હોય છે, પરંતુ છતાં પણ અન્ય કર્મચારીઓ સામે આશા વર્કર બહેનોને માસિક પગાર ખૂબ જ ઓછો આપવામાં આવે છે. સાથે સરકાર દ્વારા આશા બહેનો પાસે વધુ કામ લેવાતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, જેમાં ભાજપ સરકાર કરતા કોંગ્રેસ સરકાર સારી હોવાનું સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. હળવદ પંથકની આશા વર્કર બહેનો દ્વારા શરૂ કરાયેલ આંદોલન સરકારને રજૂઆત બાદ પગાર વધારવાની માંગ નહીં સ્વીકારાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અમે આશા તરીકે કામ કરીએ છીએ. આજે રૂપાણી સર અમારું કાંઈ સાંભળતા નથી. જે બેગુસરાઈમાં આંધ્રપ્રદેશમાં આશાયુને 10,000 રૂપિયા પગાર મળે છે, તો અમારા હળવદ તાલુકામાં અને મોરબી જિલ્લામાં અમારી આશાયુ બહેનોને કેમ પગાર મળે નહીં? શું અમારી કોઈ રૂપાણી સરકાર અમારી કોઈ વાત સાંભળશે નહીં અને અમારી કોઈ ગુજરાત સરકાર અમારો કોઈ નિર્ણય કઈ લેશે નહીં તો અમને એને પગાર વધારી આપે? અમે હળવદ તાલુકાની જેટલું બેનું છીએ એટલી બેનું તમને અપીલ કરીએ છીએ કે ગુજરાત સરકારની તમામ બહેનો આશા વર્કરો બધી કામ બંધ કરો તો જ સરકાર આપણું કંઈક સાંભળશે. બળદેવ ભરવાડ, આઝાદ ન્યૂઝ, હળવદ.